ભગવાન રામલલ્લા જે અયોધ્યામાં બિરાજમાન થયા છે અને તેના કારણે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના થયેલ શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે જીઆઈડીસીની અનેક સોસાયટીઓમાં પણ છે તે ઉત્સવનો માહોલ છે. અનેક જગ્યાએ શોભાયાત્રા બીજીના કાલે કરવામાં આવી રહી છે. તો અંકલેશ્વર જીઆઈડીસીની આ કોહિનૂર સોસાયટી છે, કોહિનૂર સોસાયટીના પરંપરાગત રીતે ભગવાન શ્રી રામને જે ભજન સત્સંગ છે તે કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા ભગવાન શ્રી રામના ભજન સત્સંગ કરવામાં આવી રહ્યા છે. પરંપરાગત રીતે જે ધન અને જે રાજીવ છે તે તેની સાથે આ રૂપિયા જે ભજન અને સત્સંગ થઈ રહ્યા છે અને તમામ જે મહિલાઓ એકત્ર થઈ અને ભગવાન શ્રી રામની આરાધના દેશમાં અને લોકોમાં હાલ છે તે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણી સાથે આ સોસાયટીમાં અનેક લોકો છે, તેમની સાથે વાત કરી છે. તેમને ભગવાન શ્રી રામની જે પ્રતિષ્ઠા થઈ છે તેના કારણે કેટલો ઉત્સાહનો માહોલ છે તમને પૂછવા માંગીશ કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે તમારામાં કેટલો ઉત્સાહનો માહોલ છે? અમારે આખી કોહિનૂર સોસાયટી દિવાળી કરતા કરવા વધારે ઉત્સવ છે. 500 વર્ષથી રામ આપણે રામની વાત જોયા છે, આજની આ આપણે વાત પૂરી થઈ છે અને હર ઘરે રામ પધાર્યા છે એવો જ માહોલ છે બધી સોસાયટીમાં. અને અમારે બી સારો એવો બધાનો સહકાર છે અને બધાની ઘરે ઘરે એટલો ઉત્સાહ છે કે બધા જ અહીંયા અત્યારે આયોજન કરેલ છે, બધા જ અહીંયા હાજર રહ્યા છે અને બધાને જ ફૂલ ઉત્સાહ છે. તમારામાં કેવો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે? રામ ભગવાનની આજે અયોધ્યામાં 5 રૂપિયા થઈ છે, આટલા વર્ષોના સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના નિજ મંદિરમાં વિરાજ્યા છે, તમને કેવો માહોલ લાગી રહ્યો? બહુ જ આનંદ થાય છે બધાને અને આખી જીઆઈડીસીમાં અંકલેશ્વરમાં ખૂબ જ બધો ઉજવણ થાય છે અને સારું લાગે છે બધું જોઈને કે બધા એકત્ર થઈને આ બધો પ્રોગ્રામ કરે છે અને અમારી સોસાયટીમાં તો બધા એક થઈને બહુ જ સારો પ્રોગ્રામ કર્યો છે ભજન અને બધો. અંકલેશ્વરની અનેક સોસાયટીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણી સાથે એક વડી છે, તમને પૂછવા માંગી કે કાર સેવકોની જે મહેનત છે તે રંગ લાવી છે અને આજે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. બહુ બહુ આનંદ છે અંકલેશ્વર દ્વિવેદીજી કોઈનેર કોપરેટિવ હાઉસ સોસાયટી તરફથી અમે ભવ્ય કર્યું છે અને બધા કાર સેવકોને આમ તેને એનો મહેનત હતી એનો આજે રંગ લાવી છે. 500 સાલ પછીનો આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે અને બહુ ધામધૂમથી ઉજવું છું અને ઓલ ઇન્ડિયામાંથી પબ્લિકને બહુ જ ખાસ સહકાર મળેલો છે. જય શ્રી રામ. તમને કેવું લાગે છે આજે ભગવાન રામ તેમના પોતાના ઘરે ગયા છે, શું લાગે છે તમને? સારું લાગે છે. સમગ્ર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર છે તો રામભાઈ મળ્યું છે અને સમગ્ર જે ભગવાન રામની જે ભુજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેને લઈને એક ઉત્સવ અને દિવાળી કરતા પણ વધારે સારો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિવેક પટેલ સાથે જય જ્યાં અને ગુજરાત અંકલેશ્વર.